आणंद जिल्लामां कोरोनाए हाहाकार मचाव्यो छे त्यारे आणंद जिल्लानी कोरोनानी संक्रमण वधता 108ની ટીમની જવાબદારી પણ વધી ગઈ છે। આણંદ શહેર અને જિલ્લાની કોઈ પણ હોસ્પિટલમાં કોઈ કોવિડ દર્દીને 108 મારફતે દાખલ કરવાનો હોય તો તે માટે 108ની ટીમને 3-4 કલાક રાહ જોવાની વારો આવે છે। તેવી સ્થિતિ અત્યારે હાલ આણંદ જિલ્લાની જોવા મળી રહી છે, જેમાં લોકોને 108ની 3-4 કલાક રાહ જોવાની વારો આવે છે, જેથી 3-4 કલાક રાહ જોવાના કારણે અન્ય દર્દીઓને સેવા આપી શકાતી નથી અને 108ના હેડને હોસ્પિટલના પ્રશાસને અપીલ કરતા કહ્યું કે હોસ્પિટલમાં દર્દીઓને ઝડપથી દાખલ કરવામાં આવે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર આણંદ શહેર અને જિલ્લાની સ્થિતિ કોવિડ મામલે ખૂબ જ નાજુક છે અને તેને પગલે 108ની ટીમ દ્વારા આણંદવાસીઓને ફરજિયાત પરે ઘરે રહો અને સલામત રહો અને હોસ્પિટલમાં તમામે તમામ દર્દીઓને વિડા વગર ટ્રીટમેન્ટ આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે। અત્યારે કોરોના મહામારીમાં 108 પોતાનું કામ તો કરી જ રહી છે। અત્યારે આપણે આણંદ જિલ્લામાં 16 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને મારો 80નો સ્ટાફ છે જે સતત કામ આ કોરોના કામમાં જોડાયેલો છે એમ્બ્યુલન્સના વર્ગમાં। અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોરોનાના દર્દીઓ વધી ગયા છે અને હોસ્પિટલમાં જગ્યા ઓછી છે, એટલે આપણે હોસ્પિટલનો વાંક ના કરતાં હું તો અત્યારે એવું કહું છું કે હોસ્પિટલની અંદર જો પેશન્ટો ઝડપથી દાખલ થાય તો બીજી એમ્બ્યુલન્સ આપણી ફ્રી થાય અને એમ્બ્યુલન્સ ફ્રી થાય તો બીજા દર્દીઓને આપણે હોસ્પિટલાઇઝ કરી શકીએ। પણ આ કોરોના જે દર્દીઓ વધી રહ્યા છે એનું કારણ આપણે પબ્લિકને પણ જાગૃત કરવાની જરૂર છે કે પબ્લિક જે છે એ જો જાગૃત થાય અને કામ સિવાય જો બહાર ન નીકળે તો કેસનો ઘટાડો થાય અને કેસનો ઘટાડો થશે તો જ આપણે આ મહામારીમાંથી બહાર આવી શકીએ। આણંદના બોરીઆવી પાલિકામાં અપક્ષ પ્રમુખે માત્ર 6 માસમાં જ રાજીનામું મૂકી દેતા આજે પાલિકા પ્રમુખના પદ માટે ચૂંટણીનું